ગીર સોમનાથના તાલાલામાં પણ વરસાદી માહોલ જામ્યો અને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ. આ ઉપરાંત ધાવા, ગીર, સુરવા, ચિત્રાવડ ગામમાં વરસાદ વરસ્યો. ગુંદરણ, જયપુર ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ. રાકેશ પરવડા જોડાઈ ચુક્યા છે. રાકેશ, ગરમીથી રાહત મળી, કયા કયા વિસ્તારમાં અત્યારે ગીર સોમનાથમાં વરસાદ નોંધાયો? ચોક્કસથી, પ્રથમ રાઉન્ડમાં પ્રીતિ મેઘરાજાએ 5-8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને સર્વત્ર એક વરસાદી માહોલ બંધાયો હતો, પરંતુ ત્યારબાદ 3 દિવસનો આંશિક વિરામ લીધો હતો. આજે 3 દિવસ બાદ ફરી ગીર સોમનાથ જિલ્લામાં મેઘાવી માહોલ જવાયો છે. આજે વહેલી સવારથી ઉના, કોડીનાર, ગીરડા, તાલાળા, વેરાવળ સહિતના વિસ્તારોમાં મેઘરાજા ઝરમર તો ક્યાંક વધુ પ્રમાણમાં વરસી રહ્યા છે. તાલાળા વિસ્તારમાં પણ અત્યારે જ્યારે વાત કરીએ છીએ ત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે, એટલે કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે અને જે અસહ્ય ઉકળાટ અને ગરમીનું વાતાવરણ હતું તેમાં ક્યાંક ને ક્યાંક ઠંડક પ્રસરી રહી છે. બિલકુલ, આભાર તમામ વિગતો માટે રાકેશ.